એમન એસોસિએશન સંચાલિત ટ્રસ્ટને અને વેશુમાં આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ મહારાજા અગ્રેસન હેલ્થ રિલીફ ટ્રસ્ટને હોસ્પિટલ બાંધવા જમીન ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. જમીની માંગ સામે સ્થાયી સમિતિએ હોસ્પિટલના ટ્રસ્ટીઓમાં સપ્રમાણસર ભાગીદારી સહિતની 20 જેટલી શરતો રજૂ કરી હતી. જોકે ગુરૂવારે આ દરખાસ્તની મંજૂરી સમયે કેટલીક મહત્વપૂર્ણ શરતો રદ કરી. હવે માત્ર મેનેજિંગ કમિટીમાં જ મેયર, કમિશનર, સ્થાયી સમિતિ ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષ નેતાને સ્થાન આપવાથી શરતની સંતોષ માની જમીન ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. કોરોનામાં હોસ્પિટલોમાં બેડ શોધવા લાંબા વેઇટિંગ જોયા બાદ શહેરમાં વધુ 3 હોસ્પિટલોના નિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. શહેરના 3 સમાજસેવી સંગઠનોએ આ કામગીરીને પાર પાડવા બીડું ઉપાડ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સમક્ષ હોસ્પિટલ માટે જમીનની માંગણી કરાઈ હતી, જેમાં સુરત આઇબન એસોસિએશન SDA દ્વારા TP સ્કીમ નંબર 24 મોટા વરાછા ખાતે FP નંબર 193 હેઠળ R42 નોંધાયેલી સેલ્ફોર કોમર્શિયલ હેતુવાળી વિશાળ જમીન, તેવી જ રીતે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટને TP નંબર 1 વેસુમાં FP નંબર 170 ખાતે 3590 ચોરસ મીટર જમીન, જ્યારે મહારાજા અગ્રેસન હેલ્થ એન્ડ રિલીફ ટ્રસ્ટને TP2 વેસુ વર્ધાણા ખાતેની FP નંબર 227 ખાતે હોસ્પિટલ બનાવવા સુરત પાલિકા દ્વારા સેલ્ફોર કોમર્શિયલ હેતુ માટે રિઝર્વ 9404 ચોરસ મીટર જમીન આપવાની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. સ્થાયી સમિતિની આજની મિટિંગમાં 27 જેટલા કામ હતા. ફક્ત એક કામ દફતરે કરી, બાકીના કામો મંજૂર કરવામાં આવ્યા. આજે 2 અગત્યના કામો સુરત શહેરના નગરજનો માટે સુરત મહાનગરપાલિકામાં મંજૂર થયા છે. 3 જેટલી નવી હોસ્પિટલો સુરત શહેરમાં મંજૂર થવા જઈ રહી છે. છેલ્લા કોરોના કાળ વખતે જે તકલીફો સુરત શહેરને પડી, એમાં આપ સૌ જાણો છો કે 2 જ વસ્તુ ઉપર હંમેશા શહેરીજનોને ચિંતા રહેતી હતી. એક ઓક્સિજનના સિલિન્ડર અને બીજી હતી હોસ્પિટલમાં બેડ. હોસ્પિટલના બેડવાળી વાત જ્યારે અમારા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી સાથે ચર્ચા કરી, એમણે એમ કીધું કે આનો રસ્તો એ જ છે કે આપણે PPP મોડ ઉપર બીજી હોસ્પિટલો બનાવીએ, જેથી કરીને શહેરમાં વધુ હોસ્પિટલો થાય, વધુ બેડ થાય અને વધુ બેડને કારણે આપણે આ સવલતો શહેરીજનોને આપી શકીએ. એટલા માટે બીજી નવી 3 હોસ્પિટલો PPP મોડ ઉપર આજે મંજૂરી આપવામાં આવી છે. બીજી અગત્યની વાત કે તમને ખ્યાલ હોય તો છેલ્લા બજેટની અંદર દરેક ઝોનમાં એક અંગ્રેજી મીડિયમની શાળા શરૂ કરવાની વાત કરી હતી, એની પણ આજે મંજૂરી આપી દેવામાં આવી છે. દરેક ઝોનમાં એક અંગ્રેજી મીડિયમની શાળા શરૂ થશે. આભાર. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.